સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6496 થઈ ગઈ છે. આ સાથે જ શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતક 249 થયો છે. તો કટરોજ શહેર જિલ્લામાં 142 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3913 દર્દીઓ કોરોનાની માત આપીને સાજા થયા છે. સુરત શહેરમાં કોરોનાની વાત કરીએ તો છેલ્લા 5 દિવસમાં જ 1236 કેસ નોંધાતા કુલ કેસ એટલે કે શહેર જિલ્લાના 6496 કેસમાંથી 20% એટલે કે 1236 કેસ તો માત્ર 5 દિવસમાં નોંધાયા છે. જ્યારે કતારગામમાં છેલ્લા 1 મહિનામાં પોઝિટિવ કેસોની સંખ્યામાં અડધા 5 ગણા કેસો થયા છે. 3 જૂને કતારગામ ઝોનમાં 281 કેસ હતા, જ્યારે આજે 1449 કેસો છે. રવિવારે નવી સિવિલ હોસ્પિટલના વધુ 2 તબીબો સહિત 9 તબીબ સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કુલ 102 તબીબ સંક્રમિત થઈ ચૂક્યા છે. શહેરમાં 218 અને જિલ્લામાં 46 સાથે શહેર જિલ્લામાં રવિવારે કોરોનાના વધુ 264 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 6496 થઈ ગઈ છે. રવિવારે વધુ 11 દર્દીઓના મોત થયા છે અને રવિવારે શહેર જિલ્લામાં 142 કોરોના પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 3919 દર્દીઓ સાજા થયા છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.